नमस्कार दर्शक मित्रों, @ गुजरात में आपनું સ્વાગત છે। રાજ્યમાં ઉનાળા દરમિયાન પણ સતત કમોસમી વરસાદ વરસ્યો હતો અને ચોમાસામાં પણ વરસાદ ભરપૂર રહ્યો છે। જો કે હાલ પણ રાજ્યમાં સર્વત્ર મેઘ મહેર જોવા મળી રહી છે અને એવામાં વળી પાછું બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સર્જાયું છે, જેના કારણે ગુજરાત તરફ ભારે પવન આવી રહ્યા છે। ત્યારે આવામાં સવાલ એ થાય છે કે શું બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ ગુજરાતને તરબોળ કરશે, રાજ્યના કયા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે અને આવનાર દિવસોમાં રાજ્યમાં કેવો રહેશે વરસાદનો મિજાજ। તો ચાલો તમને આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે બંગાળની ખાડીમાં એક ડીપ ડિપ્રેશન સર્જાયું છે, જે 24 કલાકમાં બાંગ્લાદેશ તરફ આગળ વધવાની સંભાવના છે અને જેની અસર બાંગ્લાદેશ મ્યાનમારમાં જોવા મળશે। આ સિસ્ટમને કારણે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પવન સાથે વરસાદની શક્યતા છે। આ સિસ્ટમ મધ્ય ભારતને પણ અસર કરશે, જેના કારણે મધ્ય ભારતમાં વરસાદ થશે। જો કે રાહતની વાત એ છે કે આ સિસ્ટમની અસરથી ગુજરાતને કોઈ અસર થશે નહીં અને આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં થોડા પવન સાથે છૂટા છવાયા વરસાદનું અનુમાન છે। 3 અને 4 ઓગસ્ટે પૂર્વ રાજસ્થાનમાં વરસાદની ગતિવિધિઓ વધી જશે અને આ દરમિયાન કોટા, જયપુર, ભરતપુર ડિવિઝનમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે। તો ખબરો અનુસાર ઉદયપુર અને કોટા વિભાગના કેટલાક ભાગોમાં પણ 5 ઓગસ્ટે પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે। પશ્ચિમ રાજસ્થાનના બિકાનેર, જોધપુર ડિવિઝનના મોટાભાગના ભાગોમાં છૂટા છવાયા સ્થળોએ જ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જોકે 5 ઓગસ્ટે કેટલાક ભાગોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના છે। રાજસ્થાનના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કરોલી, અલવર, બરાન, ભરતપુર, દોસા, ધોલપુર અને સવાઈમાધોપુરમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। તો આ સિવાય 7 જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।